ભારતમાં કૃષિની બાબતમાં આપણે જે વિવિધતા રહી છે એમાં આપણે આજે કૃષિના પ્રકારો જોવાના છે. કૃષિના પ્રકારો કુલ 6 પ્રકાર છે. જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી, સઘન ખેતી. જીવન નિર્વાહ ખેતીને આત્મનિર્વાહ ખેતી પણ કહે છે. એટલે શું કે એવી ખેતી કે એનાથી માત્ર પોતાના પરિવારનું જ ભરણ પોષણ થઈ શકે. કઈ રીતે સમજાવો કે આઝાદી પછી આયોજન પંચે ખેતીના વિકાસ માટે કાર્ય કર્યું પણ સફળતા મળી નથી. કારણ કે ભારતનો મોટો વર્ગ કેવો છે? ગરીબ. અને જે ગરીબ પ્રજા જે છે એની પાસે ખેતરોના કદ નાના છે. નાના કદના એક ખાલી જમીનનો ટુકડો હોય. હવે જમીનના ટુકડામાં કેટલી ખેતી થઈ શકે, કેટલો પાક થઈ શકે કે પોતાના પરિવારને બે ટાઈમ જમાડી શકે, ખવડાવી શકે તેટલો જ એમાં પાક લઈ શકાય. બરાબર. બીજું, રાસાયણિક ખાતર કે જંતુ આપણે સુધારેલા બિયારણો પણ ઉપયોગ પણ કરી શકે નહીં, કારણ કે ગરીબ છે. તો પાક માત્ર એટલો કે પોતાના પરિવારને બે ટાઈમ જમાડી શકે. એટલે એવી ખેતીને આપણે જીવન નિર્વાહ કે આત્મનિર્ભર ખેતી આપણે કહીએ છીએ. જે સામાન્ય રીતે જે ગરીબ ખેડૂતો છે જેની પાસે જમીનનો ટુકડો છે તે લોકો એવી ખેતી કરે કે બે ટાઈમ જમાડી શકે. જીવન નિર્વાહ ખેતીનું આપણે બીજું નામ શું યાદ રાખવાનું? આત્મનિર્વાહ ખેતી, સૂકી ખેતી. સૂકી ખેતી કોને કહેવાય? કે જ્યાં વરસાદ ઓછો પડે છે અથવા જ્યાં સિંચાઈની સગવડ નથી અથવા વર્ષમાં એક વખત જ પાક લઈ શકાય છે એવી ખેતીને આપણે સૂકી ખેતી કહીએ છીએ. ઓછો વરસાદ, સિંચાઈની અપૂરતી સગવડ, વર્ષમાં એક જ પાક લઈ શકાતો હોય એવી ખેતીને સૂકી ખેતી કહીએ છીએ. સૂકી ખેતીમાં કઈ વસ્તુ મહત્વની આવશે? વરસાદનું પાણી નથી, પાણીની અસગવડ, પાણીની સગવડતા નથી. તો શું જોઈએ ખેતી માટે? કે જે જગ્યા પર જમીનમાં ભેજનો સંગ્રહ થાય છે, જ્યાં જમીનના ભેજનો સંગ્રહ થાય છે એવી ખેતીને આપણે સૂકી ખેતી કહીએ છીએ. કે જમીનમાં ભેજ હોય એવી જગ્યા પર ખેતી કરી શકાય. પાણી તો, પાણી વગર તો ખેતી થઈ શકે નહીં, પણ જમીનમાં જો ભેજ હોય તો ખેતી કરી શકાય. બરાબર. તો એવી ખેતીને આપણે સૂકી ખેતી કહીએ છીએ. જેમ કે હું તમને ઉદાહરણ આપું, ગુજરાતમાં ભાલ પ્રદેશ, ત્યાં વરસાદ ઓછો પડે છે, પણ એ જેટલો વરસાદ પડે છે એને એના પાણી જમીનમાં શું રહે છે? ભેજ. એ જમીન એવા પ્રકારની કે ત્યાં ભેજનો સંગ્રહ થાય. તો એ ભેજના સંગ્રહથી ત્યાં ઘઉં અને ચણા ઉગાડી શકાય છે. એટલે ભાલ પ્રદેશના ભાલિયા ઘઉં કહીએ છીએ ને, એ આપણે આ સૂકી ખેતી. હવે આવશે આદ્ર ખેતી. આદ્ર ખેતીને આપણે ભીની ખેતી પણ કહીએ છીએ. કેવી ખેતી? ભીની ખેતી. બરાબર. ભીની ખેતી કઈ રીતે? આદ્ર ખેતી શું કહેવાય તમને સમજાવો. જ્યાં વરસાદનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં છે, જ્યાં સારો એવો વરસાદ પડે છે, જ્યાં પાણી, પાણીની સવલત છે, સિંચાઈની પૂરતી સગવડ ત્યાં પ્રાપ્ત જે જગ્યા પર થાય છે એવી ખેતીને આપણે આદ્ર ખેતી કહીએ છીએ. સિંચાઈની સગવડ, માનો કે વરસાદ નથી પડતો બરાબર, પણ સિંચાઈની પૂરતી સગવડ હોય તો પણ ખેતી કરી શકાય. ત્રણે એક વર્ષમાં બે કે તેથી વધુ પાક લઈ શકાય એને આદ્ર ખેતી કહેવાય. એક એક વર્ષમાં બે કે તેથી વધુ પાક લઈ શકાય સિંચાઈના સગવડથી. હું તમને એક એક્ઝામ્પલ, પંજાબ અને હરિયાણામાં વરસાદ ઓછો પડે છે, 10 કે 20 સેમી વરસાદ પડે છે, પણ એ પંજાબ અને હરિયાણામાં જે સતલુજ નદી ઉપર ભાખરા નાગલ જે બંધ બંધાયો એનાથી જે પંજાબ અને હરિયાણા સિંચાઈમાં જે ક્રાંતિ સર્જાઈ એનું પરિણામ આજે આખા ભારતના ઘઉં ઉગાડે અને ખાલી પંજાબ અને હરિયાણા ઘઉં ઉગાડે તો એ ઘઉં આખા ભારત કરતાં વધારે થાય. સિંચાઈની સગવડથી લોકો ઘઉં ઉગાડે છે. તો એવી ખેતીને આપણે આદ્ર ખેતી કહીએ છીએ. બરાબર છે. સ્થળાંતરિત ખેતીને આપણે બીજું કહેવાય છે ઝૂમ ખેતી. હવે દરેક ખેતીને બીજું નામ છે. જીવન નિર્વાહને આપણે આત્મનિર્ભર ખેતી કહીએ છીએ, આદ્ર ખેતીને ભીની ખેતી કહીએ છીએ,
સ્થાનાંતરિત ખેતીનું બીજું નામ છે ઝૂમ ખેતી. ઝૂમ ખેતી કોને કહેવાય એ સમજવું પડશે આપણે. ઝૂમ ખેતી એટલે માનો કે જંગલ છે, વિશાળ જંગલ છે. હવે જંગલમાં રહેતા જે લોકો છે, જેને આપણે આદિવાસી કહીએ છીએ, આદિવાસી સમાજ, એ જંગલમાં કેમ રહેશે? ગરીબ છે. જો ગરીબ ના હોય તો જંગલમાં ના રહે ને ભાઈ. ગરીબ છે માટે જંગલમાં રહે છે, સામાન્ય સ્થિતિ છે. હવે એ લોકો ગરીબ હોવાના કારણે રાસાયણિક ખાતર ખરીદી શકતા નથી. કેમ? કારણ કે ગરીબ છે, સુધારેલા બિયારણો ખરીદી શકતા નથી. બરાબર, કારણ કે ગરીબ છે. તો હવે એ લોકો ખેતી કરવી તો શું કરશે? તે લોકો કઈ રીતે ખેતી કરશે? તે લોકો શું કરશે કે જંગલ વિશાળ છે, એમાંથી જંગલના આટલા ભાગના વૃક્ષો બાળી કાઢશે. હવે વૃક્ષો બાળી કાઢે એટલે શું બની ગઈ? રાખ. એ રાખને ખાતર તરીકે ઉપયોગ કરશે અને ખેતી કરશે. હવે એ રાખવાળી જમીન કેટલા વર્ષ ફળદ્રુપ રહે? 2 કે 3 વર્ષ. પછી એમાં કશું ઉગે નહીં. પછી તમારે સ્થળ બદલી કરવી પડે. પછી પાછું અહીંયા ખેતી, અહીંયા વૃક્ષ બાળે, અહીંયા ખેતી કરે, પછી અહીંયા કરે, પછી અહીંયા કરે, એમ સ્થળ બદલી કર્યા કરે. 2-3 વર્ષે જંગલમાં વૃક્ષો બાળે, સ્થળ બદલી કરે. બરાબર, કારણ કે વૃક્ષો બાળે એટલે એમાંથી રાખમાંથી લોકો ખાતર તરીકેનો ઉપયોગ કરે ખેતી માટે. ત્યાર પછી 2-3 વર્ષ પછીની ફળદ્રુપતા ઘટી જાય એટલે સ્થળ બદલી કરે, એટલે એને સ્થાનાંતરિત ખેતી અથવા ઝૂમ પદ્ધતિથી થતી ખેતી કહેવાય. બાગાયતી ખેતી, બગીચાવાળી ખેતી. બાગાયતી ખેતીની અંદર મહત્વની વાત એ છે કે આ ખેતી મોંઘી છે, આ બધા લોકો ન કરી શકે. આમાં કરોડો રૂપિયા, લાખો રૂપિયા ખર્ચાય. આમાં કુશળ કારીગર જોઈએ, કુશળ ખેડૂત જોઈએ, યાંત્રિક સુવિધા જોઈએ, પછી સિંચાઈની પૂરતી સગવડ જોઈએ, મોટો મૂડીરોકાણ જોઈએ, અને પરિવહનની સુવિધા, અને જ્યાં ખેતીનું ઉત્પાદન કરો છો એની નજીકમાં ફેક્ટરી કારખાનું પણ જોઈએ. બધી પ્રકારની ટેકનોલોજી પણ જોઈએ. આ બધી પ્રકારની સગવડ હોય તો જ બાગાયતી ખેતી થઈ શકે. બરાબર, બાગાયતી ખેતીમાં ચા આવે, કોફી આવે. બરાબર, પછી એની અંદર સફરજનની ખેતી આવે. તો બધી ખેતી જે છે ને આપણે બાગાયતી ખેતી કહીએ છીએ. બહુ મોંઘી ખેતી છે, એમાં બહુ રૂપિયા ખર્ચવા પડે. બરાબર, એટલે સામાન્ય ખેડૂત આ ખેતી ન કરી શકે. સઘન ખેતી. સઘન ખેતી એટલે એવી ખેતી કે જેમાં સિંચાઈની સગવડની સાથે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને બિયારણનો ઉપયોગ કરીને યંત્રો દ્વારા ખેતી થાય તેની, તેવી ખેતીને આપણે સઘન ખેતી કહીએ છીએ. તેવી ખેતીને આપણે કેવી ખેતી કહીએ છીએ? સઘન ખેતી. બરાબર, એટલે સિંચાઈની સગવડથી રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, સુધારેલા બિયારણો વાપરીને યંત્રો મારફતે ખેતી કરવામાં આવે તેવી ખેતી સઘન ખેતી કહેવાય. આ ખેતીમાં વર્ષમાં 2 કે તેથી વધુ પાક લઈ શકાય છે. તો આપણે કૃષિના પ્રકારો આપણે જોયા. ખબર પડી? જય હિન્દ.